જે અંગે એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ માહિતી માંગતા આ મામલો બહાર આવ્યો હતો અને આ સરકારી જગ્યાના દુરુપયોગ કરવા બદલ નેશનલ હાઈવે ઓથોરિટી પાસે ભાડું વસૂલ કરવા માટે જાગૃત નાગરિકે નાયબ કલેક્ટર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી જેના પગલે ડીસાના નાયબ કલેક્ટરે ભાડું દંડની રકમ કુલ પાસઠ લાખ સાસઠ હજાર આઠસો પંચોતેર ભરવાનો હુકમ કર્યો હતો અને સાત દિવસમાં દંડની રકમ કસબા તલાટીને ભરી પાવતી બતાવવાનો હુકમ કર્યો હતો જોકે હુકમને આજે પાંચ મહિના વીતી ગયા હોવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રકમ ભરવામાં આવી નથી ત્યારે ગત રોજ ડીસા શહેર મામલતદાર લાલજીભાઈ મકવાણાએ નેશનલ હાઈવે ઓથોરિટીને આ દંડની રકમ તાત્કાલિક ભરવા નોટિસ ફટકારી છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર શહેર મામલતદારને નોટિસને ગોરીને પી જતા હોય તેમ સરકારને દંડની રકમ ભરવામાં પીછેહટ કરી રહ્યા છે એક તરફ સરકારની આંખમાં ધૂળ નાખીને નેશનલ હાઈવે ઓથોરિટીની કોન્ટ્રાક્ટર રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સરકારી જમીનને દુરુપયોગ કરીને અંદાજે બે વરસ જેટલી જમીનનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે જાગૃત નાગરિકની રજૂઆતના પગલે ડીસાના નાયબ કલેક્ટર દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીની સરકારી જમીનનો મંજૂરી વગર ઉપયોગ કરવા બદલ દંડ ફટકાર્યો હતો છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સરકારના નિયમોને એસી કી તેસી કરીને આજ દિન સુધી દંડ ભરવામાં આવેલ નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નાયબ કલેક્ટરના હુકમની અવગણના કરનાર નેશનલ હાઇવે ઓથોરિટીની આ દંડની રકમ ક્યારે ભરશે નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સરકારના નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરીને અનેક નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવી રહેલ ઓવરબ્રિજની કામગીરીમાં કામ કરતા મજૂરો પાસે લેબર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે અને સરકારની કોવિડ નાઇન્ટીનનું ગાઈડલાઇનનો પણ ખુલ્લેઆમ ભંગ કરતા નજરે પડી રહ્યા છે છતાં તંત્ર દ્વારા રચના કન્સ્ટ્રક્શન કંપની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ભરત ઠાકોર જેડેસ ટીવી ડીસા